हेलो फ्रेंड्स, केम छो? गुड मॉर्निंग दोस्तों। प्रीवियस लेक्चर में आपने सुपर इम्पोर्टेंट टॉपिक भण्या था, फजान्स रूल। आज आपणे एना करता पण वधारे इम्पोर्टेंट कही शकाय एवो टॉपिक भणीए छीए, डायपोल मोमेंट। फजान रूल अने डायपोल मोमेंट माथी कंईक ने कंईक एना कंसेप्ट ने आधीन कंईक ने कंईक एंट्रन्स एग्जाम में प्रश्नों पूछाता होय छे दोस्तों। तो बधा ज ध्यान अहींया राखो, मारा शब्दों ने शांति थी सांभळो अने अनुसरो। 100% कोई पण क्वेश्चन हशे, तमे लोको विदिन मिनिट, विदिन 30 seconds एने सॉल्व करी शकशो। ओके, तो दिस इज ऑल्सो मोस्ट इम्पोर्टेंट लेक्चर फॉर दी जी मेन एंड नीट एग्जामिनेशन। और टूडेज अवर कंसेप्ट इज डायपोल मोमेंट। डायपोल मोमेंट एने गुजराती में आपणे कहेशुं, डायपोल एटले द्विध्रुव, मोमेंट एटले चाक मात्रा। डायपोल मोमेंट इट इज सिंबलाइज्ड बाय म्यू। डायपोल मोमेंट शू छे दोस्तों? डायपोल मोमेंट छे शू? जेवी रीते आयोनीय संयोजनों में कई अंशे सहसंयोजक लक्षण होय अने ते सहसंयोजक लक्षण दर्शाववा माटे फजान नियम वपराय, એવી જ રીતે સહસંયોજક સંયોજનોમાં કંઈક અંશે આયોનીય લક્ષણ હોય। આ આયોનીય લક્ષણ દર્શાવવા માટે વપરાય છે ડાયપોલ મોમેન્ટનો કન્સેપ્ટ, બરાબર છે? જેવી રીતે સહસંયોજક આયોનીય સંયોજનોમાં સહસંયોજક લક્ષણ હોય, તેવી રીતે સહસંયોજક સંયોજનોમાં आयोनीय लक्षण दर्शावा माटे द्विध्रुव चाक मात्रा नो उपयोग थाय छे। द्विध्रुव चाक मात्रा नो उपयोग थाय छे। दोस्तों कोई संयोजन पोलार छे के नॉन पोलार, कोई संयोजन ध्रुवीय छे के अध्रुवीय, ते नक्की करवा माटे ते संयोजन नी कुल डायपोल मोमेंट ध्यान मा लेवामा आवे छे। कोई संयोजन ध्रुवीय छे के अध्रुवीय તે દર્શાવવા માટે તે સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ ધ્યાનમાં લેવાય છે। એકચ્યુઅલી ડાયપોલ મોમેન્ટ છે શું? તો દોસ્તો ડાયપોલ એનો મતલબ જ એવો થાય બે પોલ વચ્ચેની મોમેન્ટ, એને કહેવાય ડાયપોલ મોમેન્ટ। એક પ્લસ ચાર્જ હોય, એક માઇનસ ચાર્જ હોય, તો આ બે પોલ થયા, આ બે પોલ વચ્ચે જે કંઈ પણ મોમેન્ટ હોય એને કહેવાય ડાયપોલ મોમેન્ટ। એ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી, આ સૂત્ર વડે દર્શાવાય, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી, જ્યાં ક્યુ એટલે ચાર્જ। કોઈ પણ એક પોલનો ચાર્જ લઈ લો, કારણ કે બે પોલના ચાર્જ હરખા જ હોય, વિરુદ્ધ હોય ખાલી, અને ડી મીન્સ તે બે પોલના કેન્દ્ર વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ। તો ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ થાય ક્યુ ઇન્ટુ ડી, જ્યાં ક્યુ એટલે વીજભાર, કોઈ પણ પોલનો વીજભાર, ડી એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર। તો દોસ્તો વીજભાર ક્યુને કુલંબમાં લઈએ અને ડિસ્ટન્સ ડીને મીટરમાં લઈએ, તો ડાયપોલ મોમેન્ટનો એકમ થાય કુલંબ ઇન્ટુ મીટર,
डायपोल मोमेंट द्विध्रुवीय चाक मात्रा नो एकम डिबाई छे, डिबाई याद रखो डिबाई। दोस्तों तमे तो एम कीधु कूलम इनटू मीटर ही थाय, आ थाय ऑब्वियसली थाय, एक डिबाई इज इक्वल टू 3.33 गुणिया 10⁻³० घात कूलम्ब इनटू मीटर थाय। एक डिबाई बराबर 3.33 गुणिया 10⁻³० घात कूलम्ब इनटू मीटर थाय। ओके एटली बधाने खबर पड़ी। हवे दोस्तों जे संयोजन नी कुल डायपोल मोमेंट म्यू नेट इज इक्वल टू 0 होय तो एवा संयोजन ने अध्रुवीय संयोजनो कहेवाय, अध्रुवीय संयोजन नॉन पोलार, एवा संयोजन नॉन पोलार कहेवाय। ओके अने जे संयोजन माटे म्यू नेट इज नॉट इक्वल टू 0 होय, कंईक ने कंईक होय, तो एवा संयोजन ने आपणे ध्रुवीय संयोजन कहीशुं, पोलार। केटलीक वखत केवुं होय अणुमां ध्रुवीय बंध आवेला होय पण ते अणु ध्रुवीय होय तेवुं जरूरी नथी। केटलाक सहसंयोजक अणुमां ध्रुवीय सहसंयोजक बंध आवेला होवा छतां तेवा संयोजनो अध्रुवीय होय छे। આમ કોઈ સંયોજન ધ્રુવીય છે કે અધ્રુવીય છે તે દર્શાવવા માટે ડાયપોલ મોમેન્ટનો કન્સેપ્ટ સમજવો જરૂરી છે। ઓકે તો પહેલું સહસંયોજક સંયોજનોમાં આયનીય લક્ષણ દર્શાવવા માટે દ્વિધ્રુવ ચાક માત્રાનો ઉપયોગ થાય, કોઈ સંયોજન ધ્રુવીય છે કે અધ્રુવીય તે દર્શાવવા માટે સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ ધ્યાનમાં લેવાય, ડાયપોલ મોમેન્ટ કઈ રીતે ગણાય તો કે કોઈ પણ ડાયપોલ મોમેન્ટ બોન્ડ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન ટુ ડી, ક્યુ એટલે વીજભાર અને ડી એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર, ડાયપોલ મોમેન્ટનો એકમ ડિબાઈ છે, એક ડિબાઈ બરાબર 3.33 ગુણ્યા 10⁻³० ઘાત કુલમ્બ ઇન્ટુ મીટર થાય। જે સંયોજન માટે કુલ ડાયપોલ મોમેન્ટની કિંમત 0 હોય એવા સંયોજનને અધ્રુવીય કહેવાય અને જે સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 0 ના હોય તેને ધ્રુવીય સંયોજન કહેવાય। ચાલો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે સહસંયોજક સંયોજનમાં સહસંયોજક અણુમાં ધ્રુવીય બંધ હોવા છતાં તે અણુ ધ્રુવીય હોય તે જરૂરી નથી। સહસંયોજક બંધમાં ધ્રુવીય બંધ હોય તો પણ તે અણુ ધ્રુવીય હોય તે જરૂરી નથી, તેના માટે ડાયપોલ મોમેન્ટનો કન્સેપ્ટ ભણવો પડે। ઓકે તો દોસ્તો ડાયપોલ મોમેન્ટ માટે પહેલાં તો જવાબદાર શું, તો કે જે બે પરમાણુ વચ્ચે બંધ બનેલો હોય એના માટે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ જવાબદાર છે। પહેલી વાત મેઇન કન્સેપ્ટ ડાયપોલ મોમેન્ટ માટે જવાબદાર પરમાણુઓની અલગ અલગ વિદ્યુત ઋણતા છે। દોસ્તો ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, યાદ રાખજો। કોઈ પણ સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ તે સંયોજનમાં બધી જ ડાયપોલ મોમેન્ટોનો સદિશ સરવાળો થાય। કોઈ પણ એક્ચ્યુઅલી ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, કોઈ પણ સંયોજનોની કોઈ પણ સંયોજનની કુલ ડાયપોલ મોમેન્ટ કુલ ડાયપોલ મોમેન્ટ
कोई पण संयोजन नी कुल डायपोल मोमेंट ते संयोजन में उत्पन्न थती बधी ज डायपोल मोमेंटो नो सदिश सरवाळो छे। कोई पण संयोजन नी कुल डायपोल मोमेंट ते संयोजन में उद्भवती बधी ज डायपोल मोमेंट नो सदिश सरवाळो छे, बराबर छे। अने ई सदिश सरवाळा नु मूल्य कुल मूल्य जीरो होय तो ई अणु अध्रुवीय कहेवाय, अने कुल मूल्य जीरो न होय तो ए ध्रुवीय कहेवाय। एटलामां कोई ने कई प्रॉब्लम? चलो अब कोई पण संयोजन होय दोस्तों, कोई पण संयोजन होय एने डायपोल मोमेंट नक्की करवा माटेना केटलाक नियमो छे। समझी लो के HF नो अणु छे, आ सहसंयोजक बंध में कोनी इलेक्ट्रोनेगेटिविटी वधारे छे? फ्लोरिन नी। तो आ बंध में इलेक्ट्रॉन कोना तरफ खेचाय? फ्लोरिन तरफ। तो फ्लोरिन आंशिक ऋण बने, हाइड्रोजन आंशिक धन बने, आ बे पोल बने, एने कहेवाय डायपोल। अने आ डायपोल नी मोमेंट कई दिशा में होय तो याद राखजो दोस्तों, डायपोल मोमेंट ने प्लस तीर वडे दर्शाय आवी रीते, अने वधु विद्युत ऋण परमाणु होय त्यां तीर अपाय, अने ओछो विद्युत ऋण परमाणु होय त्यां प्लस नी निशानी आवे। आ डायपोल मोमेंट नी दिशा छे। डायपोल मोमेंट दर्शाववा माटे डायपोल मोमेंट दर्शाववा माटे प्लस एरोनी निशानी वपराय छे। ओछा विद्युत ऋण परमाणु पासे प्लस चिन्ह अने वधु विद्युत ऋण परमाणु पासे तीर चिन्ह आवे छे। ओके, तो HF नी डायपोल मोमेंट कई दिशा में होय? फ्लोरिन तरफ। एनो एरो एवी तरफ मराय, आम प्लस पछी आम एरो फ्लोरिन तरफ मराय। आटली बधाने कम्प्लीट खबर पड़ी? चलो तो दोस्तों, बॉन्ड मोमेंट कहेवाय आने, आने बॉन्ड मोमेंट कहेवाय। डायपोल मोमेंट दर्शाववा माटे प्लस एरो नी निशानी ओछा विद्युत ऋण परमाणु पासे प्लस चिन्ह अने वधु विद्युत ऋण परमाणु पासे एरो नी निशानी आवे। पण आ परमाणु ने अनुसंधान में वात करी एटले एने कहेवाय बॉन्ड मोमेंट। डायपोल मोमेंट कई कई रीते गणाई जुओ, डायपोल मोमेंट में मुख्य बे वस्तु आवशे, बॉन्ड मोमेंट अने लोन पेर मोमेंट, बराबर छे। डायपोल मोमेंट कोना कोना द्वारा उद्भवे? तो एक तो बे परमाणु वच्चे सहसंयोजक बंध होय अने ई बे परमाणुनी इलेक्ट्रोनेगेटिविटी अलग अलग होय, तो एना द्वारा जे डायपोल मोमेंट उद्भवे एने आपणे कहीशुं बॉन्ड मोमेंट। अने बीजी आवशे लोन पेर मोमेंट, लोन पेर मोमेंट। ओके, एक बॉन्ड मोमेंट अने एक लोन पेर मोमेंट। बॉन्ड मोमेंट छे एमां दोस्तों ओछा विद्युत ऋण परमाणु थी वधु विद्युत ऋण परमाणु तरफ मोमेंट ने दर्शावाय। ओछा विद्युत ऋण ओछा इलेक्ट्रोनेगेटिव परमाणु थी वधु इलेक्ट्रोनेगेटिव परमाणु तरफ आवी रीते बॉन्ड मोमेंट ने दर्शावाय। अने लोन पेर मोमेंट ने लोन पेर नी दिशा में दर्शावाय। दोस्तों अहीं दिशा ने ध्यान में लेवी पड़शे, कारण के कुल डायपोल मोमेंट ए बधी ज डायपोल मोमेंट नो सदिश सरवाळो छे, सदिश सरवाळो छे एटले दिशा ने ध्यान में लेवी पड़े। ओके, अने एक अति महत्वनी वस्तु, सममितीय अणु होय, सममितीय अणु माटे हमेशा, सममितीय अणु माटे हमेशा
म्यू नेट बधीज डायपोल मोमेंट नो सरवाळो हमेशा केटलो आवे जीरो तो सममितीय अणुओ केवा होय छे नॉन पोलार होय आपणे एग्जांपल साथे हमणा भणशुं सममितीय अणु एटले केवा अणु केंद्र वच्चेथी बे भाग करो तो बे बाजू बधुं हरखुं होय ने सममितीय अणु केवाय केंद्र वच्चे थी बे भाग करो अने बे बाजू बधुं सरखुं बने तो एने केवो अणु कहेवाय सममितीय तो आवी सममिति कोई पण अणुमां होय सममिति प्लेनारिटी सॉरी सिमेट्री नॉट प्लेनारिटी सिमेट्री तो एवा अणु दोस्तों केवा होय हमेशा एना माटे म्यू नेट केवी आवे जीरो एने अध्रुवीय अणु कहेवाय ओके ओके समझाय छे बधाने कम्प्लीटली आवड़े अरे दोस्तों आवड़ू पड़े चलो एटली बधाने खबर पड़ी हवे आपणे केटलाक एक्जाम्पल साथे आ प्रश्ननुं निराकरण करीए जो अत्यारे आपणे खाली एवी वात करीए छे के नीचे आपेला अणु पोलार छे के नॉन पोलार ते जणावो ओके नीचे आपेला संयोजनो ध्रुवीय छे के अध्रुवीय ते जणावो आजनो आपणो कंसेप्ट मात्र ने मात्र आपणे वात करीए छे कोई अणु छे ई ध्रुवीय छे के अध्रुवीय ते जणावो बीजी कोई वात करता नथी ओके नेक्स्ट लेक्चर में आपणे भणशुं अलग अलग अणु आप्या हशे अने तेनी द्विध्रुव चाक मात्रानो क्रम भणशुं पण आजे आपणे खाली जोईए छे के संयोजनो छे ए ध्रुवीय छे के अध्रुवीय धारी लो के पहेला तमने आप्यो छे बी ई एफ टू ओके दोस्तो तमारे लोकोने सदिश सरवाळो करवानो छे बॉन्ड मोमेंटनो आकार आवड़वो पड़े जो आकार नहीं आवड़े तो आ कंसेप्ट नहीं आवड़े तो दोस्तों अपने साहेबे तमने शीखवाड़ेलू है बेरेलियम बाय बायतम कक्षा में इलेक्ट्रॉन बे अने बे इलेक्ट्रॉन हो बे फ्लोरीन एक एक इलेक्ट्रॉन की भागीदारी कर नाखे तो आनी पासे हवे काई वधे नहीं एनी पासे काई न वधे एने ए क्यों आ बे ने बी क्यों तो आ ए बी टू प्रकार नो अणु थियो ए बी टू प्रकार नो अणु थियो तो संकरण एसपी थियो संकरण एसपी थियो तो अणु नो आकार इलेक्ट्रॉन युग्म नी गोठवणी रेखीय थई सिंपल वस्तु छे तो आ बे बेरेलियम साथे बे फ्लोरीन आवी रीते एक्जेक्टली साम सामे जोड़ाना छे ओके माइंड इट हवे चलो बेरेलियम फ्लोरीन मां वधु विद्युत ऋण कोण ऑब्वियसली फ्लोरीन तो आ बंधनी मोमेंट कई बाजू फ्लोरीन बाजू बराबर छे सेम वे बेरेलियम फ्लोरीन मां वधु विद्युत ऋण कोण फ्लोरीन एक सरखो ज बंध छे तो बेनी बॉन्ड मोमेंट सरखी होय पण दिशा विरुद्ध छे तो बॉन्ड मोमेंट नी निशानी विरुद्ध होय समझी लो एप्रोक्सिमेटली के आ बॉन्ड मोमेंट एक्स छे तो आ बॉन्ड मोमेंट एक्स ज होय पण निशानी विरुद्ध माइनस एक्स थाय कारण के बेनी दिशा विरुद्ध छे आथी परिणामी परिणामी આની જે દ્વિધ્રુવ ચાક માત્રા હોય એટલી જ આની વિરુદ્ધ દિશામાં હોય આથી પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા નષ્ટ થઈ જાય ઝીરો થઈ જાય ખબર પડી તો આ સંયોજનમાં ધ્રુવીય બંધ હોવા છતાં મ્યુ નેટ કેવો છે ઝીરો માટે આ સંયોજન કેવો છે નોન પોલાર છે આ સંયોજન કેવો છે અધ્રુવીય છે BEF2 ધ્રુવીય છે કે અધ્રુવીય દોસ્તો અધ્રુવીય છે એમાં ધ્રુવીય બંધ હોવા છતાં BEF બંધ ધ્રુવીય પણ આખો અણુ કેવો છે અધ્રુવીય સમજાય છે ચાલો નેક્સ્ટ કન્સેપ્ટ હું લઉં છું દોસ્તો CO2 કાંઈ આવડતું નથી દોસ્તો કાંઈ ટેન્શન નહીં લેવાનું રફમાં પહેલા કાર્બન દોરવાનો પછી ઓક્સિજન બે છે બે ઓક્સિજન બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે આપણને આકાર બાકાર કાંઈ નથી આવડતું હવે જોવાનું કાર્બન પાસે બાય તમે કક્ષમ કેટલા ઇલેક્ટ્રોન ચાર આ ચારે ચાર વપરાઈ ગયા તો કાર્બન પાસે કાંઈ નથી તો કાર્બનને એ કયો એની હારે બે ઓક્સિજન છે એને બી ટુ કયો એ બી ટુ પ્રકારનો અણુ હોય તો સંકરણ કેવું હોય એસપી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ઇલેક્ટ્રોન
યુગ્મોની ગોઠવણી એસપી સંકરણ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવી હોય? રેખીય. ધેટ્સ ઓલ. તો રેખીય રીતે ગોઠવી દો. આ વચ્ચે મૂકો કાર્બન, બે બાજુ ડબલ ડબલ બંધથી ઓક્સિજન મૂકી દો ભાઈ. ધેટ્સ ઓલ. કામ થઈ ગયું પૂરું. દોસ્તો આમાં આકાર તો તમને આવડવો જોઈએ, કારણ કે સદિશ સરવાળો કરવાનો. જો સદિશ સરવાળો કરવાનો હોય તો તમને ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં કયો પરમાણુ ગોઠવાયેલો છે, શું છે. ચલો હવે અહીંયા તમને અડે અડે થાય, કાર્બન ઓક્સિજનમાં વધુ વિદ્યુત કોણ? ઓક્સિજન. એની બોન્ડ મોમેન્ટ આ દિશામાં દર્શાવો. આ કાર્બન ઓક્સિજન જ છે તો એની બોન્ડ મોમેન્ટ આના જેટલી જ હશે, પણ વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા પણ આની એક્સ હોય તો આની માઇનસ એક્સ હોય, પરિણામી કેટલી થઈ જાય? ઝીરો. તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સો CO2 ઓલ્સો નોન પોલાર. CO2 ઓલ્સો નોન પોલાર, અધ્રુવીય છે. એની પ્રોબ્લેમ BeF2 અને CO2 બંને ધ્રુવીય બંધ હોવા છતાં કેવા છે? અધ્રુવીય. કમ્પ્લીટલી દોસ્તો SO2, SO2, CO2 અધ્રુવીય છે જ્યારે SO2 ધ્રુવીય છે. સમજાવો. હાલો સમજાઈ દઈ જાય. નેક્સ્ટ SO2 કાંઈ આવડતો નથી ભાઈ આપણને. એક એસ છે, બે ઓક્સિજન ડબલ ડબલ બંધથી જોડી દીધા છે. સલ્ફર પાયા બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? છ. બે ને બે ચાર જ વપરાણા, એક લોન પેર હશે. તો અણુનો પ્રકાર ખબર પડી ગઈ. સલ્ફરને એ કયો, આ બે ને બી કયો. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ બી ટુ ઇલેક્ટ્રોન યુગ્મ, સોરી સંકરણમાં ત્રણ કક્ષકો ભાગ લે છે. સંકરણ એસપી ટુ. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી દોસ્તો તમને કમ્પ્લીટલી શીખવાડેલું છે કે એસપી ટુ સંકરણ હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હોય સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ. ચાલો તો 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 શું થશે? એસ બોર્ડના સમતલમાં મૂકી દઉં છું ઓ ટુ આવી રીતે, અને અહીંયા લોન પેર. ઓકે, આવી રીતનું અણુ જો, આવી રીતનું આ એસ, આ ઓ ઓ, અને અહીંયા લોન પેર. સાહેબ તમે તો કીધું તું સમમિતિ હોય, જ્યારે સમમિતિ અણુ હોય ત્યારે મ્યુનેટ ઝીરો હોય ને અધ્રુવીય હોય, પણ દોસ્તો ત્યારે લગભગ મોટા ભાગે બધી બોન્ડ મોમેન્ટ હોય. બરાબર છે. અહીંયા લોન પેર છે. લોન પેર હોય ત્યારે દોસ્તો તમારે લોકોને, લોન પેર હોય ત્યારે મોટા ભાગે અણુ ધ્રુવીય જ હોય. એટલે તમારે લોકોને કન્સેપ્ટને ગોખવાનો નહીં, સમજવાનું. ચલો હવે બહુ લોજિકલી કહું કે આ SO2 છે, SO2 માં વધુ વિદ્યુત ઋણ કોણ? સાંભળજો, SO2 માં કોણ વધુ વિદ્યુત ઋણ? ઓક્સિજન. તો આની બોન્ડ મોમેન્ટ આ દિશામાં, આની બોન્ડ મોમેન્ટ આ દિશામાં. તો એ બેના કારણે કુલ બોન્ડ મોમેન્ટ કેટલી થાય? તો એનો સદિશ સરવાળો કરવાનો. જોજો, એક અહીંયા અને એક અહીંયા, જોજો આ રીતે છે, દેખાય છે તમને. સદિશ સરવાળો કેવી રીતે થાય? એક સદિશનું તીર અને બીજા સદિશની પૂંછને ભેગી કરવાની. તો આલો આનું તીર આ દિશામાં છે, આનું તીર આ દિશામાં છે, પણ આના તીર અને આની પૂંછડી લેશું આમ, બસ બે જ છે. તો હવે શું કરવાનું? પહેલાની પૂંછડી અને છેલ્લાનું તીર એને જોડો, એટલે એ તમને નેટ બોન્ડ મોમેન્ટ મળશે. તો અત્યારે ખાલી આના કારણે તમને બોન્ડ મોમેન્ટ આવી મળશે નીચે. ઉપર લોન પેરની મોમેન્ટ, લોન પેરની દિશામાં. એટલે જો SO2 માં ઓક્સિજનને મોમેન્ટ નીચેની બાજુ, લોન પેરની મોમેન્ટ ઉપરની બાજુ, એકબીજાની દ્વિધ્રુવ ચાકમાત્રા રદ કરે પણ ઝીરો ન થાય. કેમ? તો કે આની મોમેન્ટ અને આની મોમેન્ટ સરખી હોય નહીં, ના સરખી હોય. આની મોમેન્ટ અને આની મોમેન્ટ સરખી હોતી નથી. આ થોડો એસ, અરે ઓ છે, આ તો લોન પેર છે. લોન પેર મોમેન્ટ આપણે થોડા કહી શકીએ કે આની જેટલી જ હોય? ના હોય. એટલે મોમેન્ટ રદ થાય પણ ઝીરો ન થાય. તો હું અહીંયા લખીશ, ન્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. સો SO2 ઇઝ પોલાર. SO2 કેવો છે? ધ્રુવીય છે. CO2 અધ્રુવીય છે જ્યારે SO2 કેવો છે? ધ્રુવીય. એની પ્રોબ્લેમ
કમ્પ્લીટલી ખબર પડે છે. જો નેક્સ્ટ વાત કરીએ સૂત્રી ની, જો જો કન્સેપ્ટ મગજમાં ફિટ થઈ જ જાવો જોઈએ. ચલો SO3 દોસ્તો કારણ આપો, SO2 ધ્રુવીય છે જ્યારે SO3 અધ્રુવીય છે, SO3 પાછો અધ્રુવીય છે. કાંઈ આવડતું નથી દોસ્તો આપણે. SRE3 ઓક્સિજન ત્રિબંધી જોડીઓ જોડી દીધા. સલ્ફર ભાઈ ભાઈ તમે કક્ષમ કેટલા ઇલેક્ટ્રોન હોય? છ છ છ વપરાઈ ગયા. તો હવે આ S ને A ગયો, 3 O ને B ગયો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને અત્યારે AB3 અણુ હોય તો સંકરણ કેવું હોય? SP2. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી એ તો મેઇન છે આ કન્સેપ્ટમાં. કેવી હોય? સમતલીય ત્રિકોણ. તો હું બોર્ડના સમતલમાં નાખી દઉં ભાઈ આ એસ ઓ થ્રી. દોસ્તો અણુમાં સમમિતિ હોય અને બધા બંધ એક પ્રકાર એક સરખા પ્રકારના હોય તો કુલ મોમેન્ટ ઝીરો આવે. નો ખબર પડે તો કાંઈ વાંધો નહીં દોસ્તો. SO આની મોમેન્ટ આ દિશામાં, જોજો આની મોમેન્ટ આ દિશામાં, આની મોમેન્ટ ઉપરની દિશામાં. ક્યાં તો ત્રણેયનો સરવાળો કરો, ક્યાં તો આ બેયનો સરવાળો કરો ને પછી આની આરે કમ્પેરિઝન કરો. બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. જો આ અણુ કેવો છે તો આ અણુ સમજાવું હું તમને. આ અણુ આવો છે, આવો એક્ઝેક્ટલી. અને આ ત્રણેય બંધ એક સરખા જ છે, આ તો અલગ અલગ દેખાડ્યા છે બાકી એક સરખા જ છે. તો આની મોમેન્ટ આમ થાય, આની મોમેન્ટ ઉપર થાય, આની મોમેન્ટ નીચે થાય, ત્રણેયની છે એક સરખી તીવ્રતા વાળી. તો કુલ સરવાળો કેટલો? તો સદિશ સરવાળો કરશું તો ધારો કે પહેલાં આને ધ્યાનમાં લઉં તો આનું તીર આમ છે. હવે આને ધ્યાનમાં લો તો આની મોમેન્ટ આ દિશામાં છે. સરવાળો કઈ રીતે થાય? પહેલાનું તીર ને બીજાની પૂંછડી એટલે આમ દઈશ, બરાબર છે. હવે આની ક્યાં થાય? આમ ઉપર, ઉપર એટલે આનું તીર ની છેલ્લાની પૂંછડી. જ્યાં શરૂઆત કરી હતી ન્યાન ન્યાન આવી જાય, જ્યાં શરૂઆત કરી હતી ન્યાન ન્યાન આવી જાય આવું ચક્ર બને તો એનો મતલબ શું થાય? ન્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સાહેબ અહીંયા ચક્ર જ બનાવ્યું હતું. એટલે ભાઈ અહીંયા અહીંયા ખાલી આ બે જ મોમેન્ટ હતી તો કુલ ડિફરન્સ એટલો હતો. અહીંયા તો ડિફરન્સ પહેલો યાર છેલ્લો પોઈન્ટ એ ડિફરન્સ કંઈ નીકળ્યો જ નહીં. તમે અહીંયા સાહેબ ત્રિકોણ જ બનાવ્યું હતું, ન્યાય ત્રિકોણ બનાવ્યું, ચક્ર તો બનાવ્યું, પણ ભાઈ અહીંયા બોન્ડ મોમેન્ટ અહીંયાથી અહીંયા ઊંધી નહીં હતી એટલે ડિફરન્સ પહેલાંની પૂંછડી ને છેલ્લાનું તીર. અહીંયા પહેલાની પૂંછડી ને છેલ્લાનું તીર બે ભેગું થઈ ગયું, ડિફરન્સ કંઈ મળ્યો જ નહીં. તો મ્યુ નેટ ઝીરો થઈ જાય. મ્યુ નેટ ઝીરો થાય દોસ્તો તો એવો અણુ કેવો કહેવાય? કેવો કહેવાય? નોન પોલાર. મારા વાળા વિદ્યાર્થી મિત્રો SO2 કેવો છે? ધ્રુવીય. જ્યારે SO3 કેવો છે? અધ્રુવીય. CO2 અધ્રુવીય છે જ્યારે SO2 ધ્રુવીય છે. સમજાય છે કમ્પ્લીટલી? ચલો હજી એક એક્ઝામ્પલ લો એટલે તમને વધારે અંદાજ આવે. BF3 બોરોન ટ્રાયફ્લોરાઇડ ઇઝ પોલાર ઓર નોન પોલાર? તો દોસ્તો સંયોજન જોતા તો આપણને એવું જ લાગે કે પોલાર છે, કારણ કે BF બોન્ડ છે એ તો ધ્રુવીય છે. લે દોસ્તો બોરોન ભાઈ ભાઈ તમે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? ત્રણ. ત્રણ ફ્લોરિન એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે કામ પૂરું. આપણને પહેલા આકાર આવડતો જ નથી પણ કાંઈ વાંધો નહીં. હવે આની પાસે લોન પેર નથી તો આપણને એટલી ખબર પડે એ ના બાકીના ત્રણ બી આ કયા પ્રકારનું અણુ છે. એ બી થ્રી પ્રકારનું અણુ. એ બી થ્રી પ્રકારનું અણુ હોય તો સંકરણ એસપી ટુ. સંકરણ એસપી ટુ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી કેવી થાય? તો કે સમતલીય ત્રિકોણ. દોસ્તો આની તો તમારે જરૂર જ છે. એક જ સમતલમાં ત્રિકોણ આકાર બનાવો તો આમ થશે. બી એક ફ્લોરિન ઉપર, એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા. હમણાં SO3 નો કન્સેપ્ટ હતો સેમ. ત્યાં વચ્ચે સલ્ફર હતો ને બાકીના ત્રણ ઓક્સિજન હતા. અહીંયા વચ્ચે બોરોન છે ને બાકીના ત્રણ ફ્લોરિન છે. બીજો કાંઈ પ્રોબ્લેમ નથી ભાઈ. તો દોસ્તો વધુ વિદ્યુત ઋણ કોણ? બોરોન અને ફ્લોરિનમાં.
फ्लोरिन तो आनी बॉन्ड मोमेंट आ दिशा में आनी बॉन्ड मोमेंट आ दिशा में आ बे नी खाली गणो तो आम नीचे थाय बीएफडी छे एटलीज ऊपर तो नेट जीरो थी जाए अथवा एवं काय न करू तो खाली सदिश सरवाळो करो आज रीते से तो भाई अने एक समतल में तो हूँ करशो सदिश सरवाळो धारो के पहलानी मोमेंट ने तमे आम लीधी आम પછી આને દર્શાવો સેમ ટુ સેમ અહીંયા મૂકી જો આમ ખાલી ફરક હું પહેલાનું તીર ને બીજાની પૂંછડી લઈ લેવાની થાય હવે આને મૂકવાનું છે તો એને આમ સીધું અહીંયાથી ઉચકાઈને અહીંયા મૂકી જો પૂરું ત્રણેયની તીવ્રતા તો સરખી જ હતી ને તો પહેલાનું પૂંછ અને છેલ્લાનું તીર વચ્ચે કઈ ડિફરન્સ મળ્યો ના બાપા ના तो एने कहवाय म्यू नेट इज इक्वल टू जीरो सो बी एफ थ्री इज ऑल्सो नॉन पोलार आम दोस्तों सहसंयोजक अणु में ध्रुवीय बंद होवा छता बी एफ बॉन्ड ध्रुवीय छे छता बी एफ थ्री नो अणु केवो छे अध्रुवीय कारण शू नेट डायपोल मोमेंट कुल द्विध्रुव चाक मात्रा कुल द्विध्रुव चाक मात्रा ए अणु में उत्पन्न થતી તમામ द्विध्रुव चाक मात्रा नो सदिश सरवाळो छे